અમદાવાદના ઘાટલોડિયા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા નંદ જ્વેલર્સને વધુ એક વખત ટાર્ગેટ કરવામાં આવ્યો છે. ગઈકાલે બપોરે સાયન્સ સિટી રોડ ખાતે રહેતા રતિલાલ પટેલનો દીકરો જીગર મંગળવારે બપોરે દુકાનના કામથી માણેક ચોક ગયો હતો અને રતિલાલ દુકાનમાં એકલા જ હતા ત્યારે બપોરે બે લૂંટાળું ઘૂસી આવ્યા હતા અને તેમણે રતિલાલ પર છરા તેમજ ચપ્પા વડે હુમલો કર્યો હતો અને ટેબલ નીચેના ખાનામાંથી દાગીના લૂંટી લીધા હતા. જો કે બંને લૂંટારો દુકાનની બહાર ભાગ્યા તેની સાથે જ રતિલાલ દુકાનની બહાર આવ્યા હતા અને બૂમો પાડી હતી. આ જોઈને આસપાસના વેપારી દોડી આવ્યા હતા. નજીકમાં હાજર રહેલા વેપારીએ જણાવ્યું હતું કે આ વેપારીને વધુ એક વખત ટાર્ગેટ કરવામાં આવ્યો હતો. કઈ નહીં, ઉપર જે આવ્યા હતા બપોરે લગભગ 3 થી 3:30 નો ટાઈમ હતો અને 2-3 જણા હતા એ લોકો અને ચપ્પુથી ઘા માર્યા, અહીંયા ચપ્પુથી ઘા માર્યો છે અને માથામાં માર્યું છે, તો લોહી લોહાણ કરીને એ લોકો ફરાર થઈ ગયા. 3 જણા રિક્ષામાં આવેલા હતા. બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળ પર પહોંચી તપાસ આદરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે લૂંટ કરવામાં આવી છે, સાથે જ હુમલો પણ કરવામાં આવ્યો છે. આરોપીઓ સીસીટીવી કેમેરાનું ડીવીઆર પણ ચોરીને સાથે લઈ ગયા હતા. પરંતુ અહીં મહત્ત્વનું એ છે કે લૂંટની ઘટના બનતા જ પીઆઈ ગઢવી હેબતાઈ ગયા હોય એ રીતેનું વર્તન તેમનું જણાતું હતું. સાથે જ ઘટના અંગે પણ સંતોષકારક જવાબ મીડિયાને નહોતા આપી શક્યા. રાખવો જોઈએ નથી અત્યારે છે અને પોઈન્ટ બધે પહોંચી શકાય એવું નથી. જો સૂત્રોની વાત માનીએ તો 15 મહિના અગાઉ વિશાલ ગોસ્વામી ગેંગે રતિલાલના નંદ જ્વેલર્સમાં લૂંટ કરી ત્યારે વિશાલના સાગરિત પુષ્પેન્દ્રસિંહને લોકોએ ઝડપી લીધો હતો. આ કેસમાં રતિલાલ ફરિયાદી છે તેમજ ભોગ બનનારા તાજના સાક્ષી છે. ત્યારે આ ગુનામાં સંડોવેલા આરોપીઓ છૂટી ગયા, જેથી તેણે પણ હુમલો કર્યો હોઈ શકે છે. ત્યારે તેણે હુમલો કર્યો કે અને કેમ આ જ દુકાનને બીજી વખત ટાર્ગેટ કરવામાં આવી એ સમગ્ર તપાસનો વિષય છે. કેમેરામેન કૃણાલ રાણા સાથે કશ્યપ જોશી, ન્યૂઝ ઓનલાઇન, અમદાવાદ.